શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ રાજકોટ સંસ્થાના સ્થાપના વર્ષ 1946 થી દીકરીઓના સર્વાંગી વિકાસ માટે અવિરતપણે કાર્યરત શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ શ્રી કડવીબાઈ વિરાણી સ્કૂલ કેમ્પસ રાજકોટના 75મા વર્ષના મંગળ પ્રવેશના પર્વને વધાવીએ આવો સલામત અને સ્વસ્થ રહીને અનોખી શૈલીમાં ઉજવીએ આ અમૃત પર્વ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાય લક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ હાઉસકીપિંગ વિભાગ ધોરણ 11 વિષય સોશિયલ સ્કિલ્સ એન્ડ રિપોર્ટેબલ મેટર્સ પ્રકરણ 9 પ્રાથમિક સારવારના સિદ્ધાંતો તાસ 3. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક સારવારના સિદ્ધાંતો આજ પ્રકરણમાં હવે આપણે આજથી એક નવા મુદ્દા ઉપર ચર્ચા કરીશું અને એ છે પ્રાથમિક સારવારમાં ઘરગથ્થુ ઉપચારો. પણ કયા કયા રોગના? તેમાં આપણે 10 રોગ લીધેલા છે જે મુખ્યત્વે આપણે જાણવા જરૂરી છે, કોમન છે અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમના વિદ્યાર્થીની તરીકે આ 10 રોગ વિશે જાણવું આપણા માટે જરૂરી છે. હોટેલ ચલાવતા હોય, હોસ્ટેલ કે હોસ્પિટલ, તો આપણે જે જે પ્રકારના કસ્ટમરની સાથે ડીલ કરવાનું હોય તો એમાં આ જાણકારી આપણને ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે કોઈને કોઈ રીતે. તો આ રોગની પસંદગી છે એ બહુ કાળજીપૂર્વક કરવામાં આવેલી છે. તો આજની શરૂઆત કરીએ છીએ દાંતના રોગથી. સામાન્ય રીતે જોઈએ તો દાંતનો રોગ ભારતમાં વધારે છે. વર્લ્ડ આખામાં જોઈએ તો એને રાજધાની તરીકે ઓળખવામાં આવે છે ભારતને દાંતના રોગોની. 85% વસ્તીને દાંતના રોગ છે, બહુ મોટો આંકડો છે. એમાં 70% બાળકો અને 90% મોટા લોકો આના ભોગ બનેલા છે. કારણ ઘણા બધા છે પણ રિઝલ્ટ આ આવેલું છે અત્યારે. માટે દાંતના રોગો વિશે અને એના કારણ વિશે જાણવું ખૂબ જરૂરી છે. સૌથી પહેલા આપણે કારણ જાણીએ. શું કામ અમુક રિઝલ્ટ આવે છે કે રોગ થાય છે તો આપણે એનાથી બચી શકીએ? જે કંઈ પણ કરવું છે, સમજવું છે, સાયન્ટિફિકલી કરવું છે. તો પહેલું છે, વધારે પ્રમાણમાં ચા, કોફી, કોકો એ લેવાથી. નોર્મલી ઘણા લોકો ચા કે કોફીને બહુ એટલું બધું ખતરનાક ગણતા નથી, પણ એમાં જે ટેનિન આવેલું છે, કેફેન આવેલું છે, એ બહુ નુકસાનકારક છે. મોઢામાં એ સુકાઈ જાય છે, મોઢું આપણું સુકાઈ જાય છે, બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે દાંત ઉપર, પેઢા ઉપર, જીભ ઉપર. અને પછી આ બેક્ટેરિયા કામ શું કરશે, પેઢાને નબળા બનાવી નાખે છે. પેઢા અને દાંતનું જોડાણ છે નબળું પડે એટલે ત્યાં પાછા બેક્ટેરિયા વધારે સ્થિર થઈને રહી શકે છે. આ વસ્તુને ટાળવી છે. બીજું છે, આહારમાં કૃત્રિમ રંગોનો વધુ ઉપયોગ. ઘણી બધી વસ્તુઓ આજકાલ એવી આવે છે કે જેમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ફાસ્ટ ફૂડ ઘણા બધા આવે છે, રેસ્ટોરન્ટમાં ઘણા બધા વાપરવામાં આવે છે, ખાલી ખોરાકને આકર્ષક દેખાવ આપવાને માટે. પ્રિઝર્વડ ઘણી બધી વસ્તુઓમાં કૃત્રિમ રંગ વાપરવામાં આવે છે. આ રંગોમાં જે કેમિકલ્સ બધા વાપરવામાં આવે છે એ બધા પેટ્રોલિયમની આડ પેદાશમાંથી ઉત્પન્ન થાય છે, એ પણ નુકસાનકારક છે. એટલે બાળકોને કે મોટા જે કોઈ પણ કૃત્રિમ રંગ વધારે વાપરશે એને દાંતના રોગ થઈ શકે છે. ત્યાર પછી છે, તમાકુ ચાવવાથી, બીડી સિગરેટ પીવાથી અથવા તમાકુ દાંતમાં રાખી મૂકવાથી. તમાકુ છે બહુ જ ખરાબ વસ્તુ છે અને ભારતમાં એના સેવનનું પ્રમાણ સૌથી વધારે છે. એમાં છેલ્લા 3 દાયકાથી તો મોઢામાં તમાકુના કારણે થતા રોગોનું પ્રમાણ ભારતમાં સૌથી વધારે છે.
આ પણ આપણા માટે એક સાવચેતીની વાત છે. એકદમ આપણને અવેર કરી દે એવા આ ન્યૂઝ છે, આ બાબત છે, આ હકીકત છે. તમાકુને કોઈ પણ રીતે લેવાથી એમાં સ્મોકિંગ છે એ 3 થી 6 ગણું પેઢાને નુકસાન કરે છે. કારણ કે એ પેઢાના દાંતથી અલગ કરી નાખે છે, પેઢાને ઢીલા કરી નાખે છે, દાંત પડી પણ શકે છે, દાંત પીળા પણ પડી જાય છે. અને તમાકુમાં જે નિકોટિન છે એ મોઢામાં બળતરા ઉત્પન્ન કરે છે. ઘણા બધા દાંતના રોગોમાં મોઢામાં બળતરા થવી, પેઢામાં ઇરિટેશન થવું, આ બધા કોમન લક્ષણ છે. ત્યારથી આપણે સતત થઈ જવું જોઈએ. હવે આમાં આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ત્યાર પછી આવે છે અયોગ્ય ટૂથ પાવડર કે ટૂથપેસ્ટ વાપરવાથી. ટૂથપેસ્ટ છે એ દાંતની સફાઈ માટે છે, પણ એની અંદર ઝીણા ઝીણા કણ આવેલા હોય છે જે દાંતને પોલિશ કરતા હોય છે. તમે ઘણી વખત એવું જાહેરાતોમાં જુઓ છો કે દાંત એનાથી વ્હાઈટ થઈ જાય છે, વ્હાઇટનિંગ એજન્ટ અંદર છે. તો એ જ બધા વ્હાઇટનિંગ એજન્ટ વાળી ટૂથપેસ્ટ છે એ બહુ નુકસાન કરે છે, કારણ કે એ દાંત ઉપર રહેલા એનેમલને ઘસી નાખે છે. તો એવી ટૂથપેસ્ટ નથી વાપરવાની. વધારે પડતા ફ્લોરાઇડ વાળી ટૂથપેસ્ટ છે એ પણ નથી વાપરવાની, કારણ કે ફ્લોરાઇડ છે એને પીપીએમ માં માપવામાં આવે, પાર્ટ પર મિલિનિયમ. પણ આપણે ખાસ આવું ક્યારેય જોતા નથી ટૂથપેસ્ટ લઈએ ત્યારે, માત્ર જાહેરાતમાં આવે છે અને આપણે જોઈને લઈ લઈએ છીએ. એમાં પણ કૃત્રિમ રંગ છે, ફ્લોરાઇડ નું પ્રમાણ અલગ અલગ છે, ને તો આખો લિસ્ટ છે કઈ કઈ કંપની કેટલા પ્રમાણમાં ફ્લોરાઇડ અંદર ઉમેરે છે. ફ્લોરાઇડ કેન્સર પણ કરી શકે છે, દવા છે, વધુ માત્રામાં લેવાની નથી, કિડનીને પણ નુકસાન કરી શકે છે. ઘણી બધી રીતે ફ્લોરાઇડ છે એ તકલીફ કરી શકે છે. હવે ટૂથ પાવડર જે કહે ટૂથપેસ્ટ છે યોગ્ય છે કે નહીં કેમ આપણે ટેસ્ટ કરવાના, તો ફોઇલ પેપર ઉપર ટૂથપેસ્ટને ઘસવાની થોડો સમય, જેટલો સમય આપણે દાંત ઉપર ઘસતા હોઈએ છીએ, ત્યારબાદ એને આપણે પાણીથી ધોઈ નાખવાની ફોઇલને. જો એના પર સ્ક્રેચિસ થાય છે તો એ ટૂથપેસ્ટ યોગ્ય નથી. તો આવી નાની નાની વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. અને આ જ વસ્તુ આપણે જોવાની છે કડક વાળ વાળું ટૂથબ્રશથી, કે એકદમ કડક વાળ વાળું ટૂથબ્રશ વાપરીએ તો એનેમલ જે આપણું છે એ ઘસાઈ જશે. તો એનિમલની નીચેનો ભાગ છે એ પલ્પ છે, દાંતની રચના આપણે જોઈએ તમે ભણી ગયા છો 10મા ધોરણમાં. તો એનેમલની નીચેનો જે પલ્પ છે જેની અંદર બધી ચેતાતંત્રની નસો છે ખુલતી હોય છે, પલ્પ ની સાથે જોઈન્ટ હોય છે નર્વસ બધી. જો એ પલ્પ ખવાઈ જશે, એ પલ્પ ઓછો હોય છે, બેક્ટેરિયા અમુક પ્રકારના એસિડ ઉત્પન્ન ના કરે, ત્યાં પછી આપણે કોગળા ના કરીએ કે દાંત સાફ ન કરીએ તો, અને એનેમલને ડેમેજ થયું હોય તો પલ્પ તરત ખવાઈ જશે, ઓગળી જશે એસિડમાં, અને પરિણામે એ નર્વસ છે એ ખુલી થઈ જાય છે અને આપણને દુખાવાની તકલીફ થાય છે, કારણ કે એ બધી નર્વસ બહુ જ પતલી અને સેન્સિટિવ હોય છે. તો બ્રશ પણ યોગ્ય રીતના વાપરવું, સમયે સમયે એને બદલી નાખવું, એ દરેક વસ્તુ ખૂબ જરૂરી છે. દાંતના રોગ થવા માટેના ઘણા બધા કારણો છે, એમાંનું એક છે અલગ અલગ પ્રકારની દવાઓ. ઘણી બધી દવાઓ આપણે બીજા રોગને મટાડવાના માટે લેતા હોઈએ છીએ, પણ એની આડઅસર રૂપે દાંતમાં તકલીફ થઈ શકે છે. એમાં હાઈ બીપી ની દવા છે, પેઇન કિલર છે, એન્ટી ડિપ્રેશન ની દવાઓ ચાકુ, એનો પણ લિસ્ટ છે નેટ ઉપર, કઈ કઈ દવાઓ લેવાથી દાંત ઉપર શું અસર થશે. તો ડોક્ટરના સૂચન સિવાય બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની દવા લેવાનું ટાળવું જોઈએ, કારણ કે આપણને ખબર નથી કે દવામાં કયા કયા કેમિકલ્સ છે, કેવી રીતે બની છે અને શરીરના બીજા ભાગને કેવી રીતે એ નુકસાન કરી શકે છે. તો ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વખત આપણે દાંતનો નાનો મોટો દુખાવો હોય
તો ડોક્ટરને દેખાડવાનું પણ ટાળતા હોઈએ છીએ. પણ સામાન્ય રીતે 2 દિવસથી વધારે દુખાવો થાય તો ડોક્ટરને દેખાડવું જરૂરી છે. એમાં દાંતની સાથે જ્યારે જડબું દુખે, કાનમાં પણ પીડા થાય, તાવ આવે, તો તરત જ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. સાથે સાથે આપણે ઘરેલું ઉપચાર પણ કરી શકીએ, જે આ પ્રકરણના મુદ્દાનો મુખ્ય હેતુ છે. પણ આપણે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર માટે આગલા કારણો સમજ્યા. એ કારણ જ જો ઊભા ના થઈએ, ન કરીએ, તો આપણને રોગનો સામનો ન કરવો પડે. તો જે કંઈ પણ આપણી રોજનીશી છે, દિનચર્યા છે, એમાં શું સુધાર કરીએ કે ક્યાં ચૂક કરીએ છીએ આપણને ખ્યાલ આવી જાય તો આપણે બચી શકીએ છીએ. છતાં પણ જો કોઈને આ પ્રકારની તકલીફ થતી હોય, એટલે કે દાંતના રોગ હોય, દુખતા હોય, ઢીલા પડી ગયા હોય, પીડા પડી ગયા હોય, તો એના માટે શું કરી શકાય એની પણ આપણે વાત કરીએ. તો પહેલું આવે છે હળદરને પાણીમાં ઉકાળીને પાણીના કોગળા કરવા. હળદર શા માટે? આપણે ઘણી વખત ઘરમાં અમુક વસ્તુ કરીએ છીએ, વડીલ હોય આપણને તો આપણને સૂચવતા હોય, આપણે કરીએ, ફાયદો પણ થઈ જાય છે, પણ શું કામ એની આપણને ખબર નથી હોતી. તો હળદરમાં કર્ક્યુમિન નામનું એક તત્વ છે અને એ પેઢાના કોઈ પણ રોગને મટાડવાને માટે સક્ષમ છે. બળતરા વિરોધી તત્વ છે, બળતરાનો પણ નાશ કરશે, એન્ટીબાયોટિક છે. આપણને કઈ પણ લાગી કરી જાય તો પણ આપણને વડીલો એના પર હળદર લગાડી દેતા હોય છે. પેઢામાંથી લોહી નીકળતા હોય તો પણ આપણે હળદર ત્યાં મૂકી શકીએ છીએ. તો હળદર ને પાણીમાં નાખી ઉકાળી અને એના કોગળા કરવાથી જે કઈ પણ બેક્ટેરિયા હોય છે એનો નાશ થાય છે. એટલે અત્યારે જે બધા આવે છે એ કૃત્રિમ માઉથવોશ વાપરવાની જરૂરિયાત નથી. હળદર છે એના માટે ઉત્તમ વસ્તુ છે. એ જ રીતે હિમેજ, હિમેજ રાખવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે. હિમેજમાં એવા તત્વ છે કે જે આપણને એના બેક્ટેરિયાને નાશ કરવાને માટે ઉપયોગી સાબિત થાય છે. ધાણાને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવા, એટલે કે ધાણા છે એ ઠંડા છે, જ્યારે દાંતનો રોગ થતો હોય કે ત્યારે જીભ પેઢામાં ઇરિટેશન, મોઢું આખું બળતું હોય છે, એમાં ધાણાના પાણીને કોગળા કરીએ તો બળતરામાં આપણને રાહત થાય છે. પછી રાઈ વાટીને એને મધ સાથે ગરમ કરીને દાંતે ઘસી શકાય. મધમાં એવું છે કે એ તરત જ આપણને હીલ કરે એવું નથી, એનો ગુણધર્મ છે, હીલિંગ પ્રોપર્ટી છે અંદર, અને એકદમ દુખાવાને મટાડી દે છે, પેઇન કિલર છે કુદરતી, માટે એનો ઉપયોગ કરી શકાય છે. મધમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે, એન્ટીબેક્ટેરિયલ છે. તો આ બધી કુદરતી વસ્તુઓ વાપરીએ તો આપણને સારું પડે છે. સાથે રાઈ છે એ પણ, એમાં ફ્લોરાઇડ છે, આપણને ખબર નથી. ફ્લોરાઇડ ટૂથપેસ્ટ આપણે વાપરીએ છીએ, પણ રાઈમાં ફ્લોરાઇડ છે એ આપણને ખબર નથી. ઘણી બધી વસ્તુમાં કુદરતી રીતે જ કુદરતે ફ્લોરાઇડ મૂકેલું છે, પાણીમાં છે, વનસ્પતિઓમાં છે, તો એનો આપણે ઉપયોગ કરી શકાય. તો રાઈને અને મધને સાથે કરીએ તો દાંત સફેદ પણ થઈ જાય, તો વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ વાપરવાની જરૂરિયાત નથી, કારણ કે એ વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ છે એનામાં નુકસાન કરે છે, રાઈ નુકસાન નહીં કરે, એ ઉલટાના પેઢાને મજબૂત કરે છે. એવી જ રીતે લવિંગ, લવિંગ છે એ પણ બહુ જરૂરી વસ્તુ છે. લવિંગ વાપરવાથી પણ આપણને ઘણો બધો ફાયદો થાય છે. આ બધી વસ્તુ જે છે એ કુદરતી છે, આપણને એનાથી કોઈ બીજું નુકસાન નથી થવાનું. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ખાસ કરીને ફ્લોરાઇડ ટૂથપેસ્ટ પસંદ કરતા હોય તો એ કેટલા અંદર પીપીએમ જોવા જોઈએ, તો એના માટે 1000 થી 1500ની માન્યતા મળેલી છે. એનાથી ઓછા પીપીએમ વાળું ફ્લોરાઇડ હોય
એટલે કે તે પ્રમાણ ધરાવતું હોય એવી ટૂથપેસ્ટ પણ ઉપલબ્ધ છે, આપણે એને વાપરી શકીએ. તો જેટલું ઓછું ફ્લોરાઈડ આપણે વાપરીએ એટલું સારું છે કૃત્રિમ રીતે, કારણ કે વધારે જો વપરાઈ જશે તો ઉલટી થાય, પેટમાં દુખે, બોલવામાં તકલીફ થાય, અલ્સર થાય, કેન્સર પણ થઈ શકે, કિડની હાડકા નબળા પડી શકે છે, ઘણી બધી એની આડઅસર છે. માટે આ બધી જ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી અને કોઈ પણ વસ્તુને વાપરવાની છે, પસંદ કરવાની છે. આ બધી વસ્તુ જો ધ્યાનમાં રાખશું તો આપણને ખ્યાલ આવશે કે કૃત્રિમ કરતા કુદરતી વસ્તુ વાપરવી વધારે સહેલી છે. આપણે આગળ જ લવિંગ ની વાત કરી તો લવિંગમાં યોગ્યનોલ તત્વ છે, એટલે કે EUGENOL યોગ્યનોલ. આ તત્વ એક એવું છે કે જે નેચરલ એનેસ્થેટિક છે, તાત્કાલિક આપણને દુખાવાની અસર નથી થવા દેતા. તમે જો ક્યારે દાંતના દવાખાને ગયા હો તો પેલા એ પેઢાના ભાગને ખોટો કરવાના માટે ઇન્જેક્શન આપે છે, જેથી કરીને નર્વસ છે, સેન્સિટિવ નર્વસ, એ બધી ખોટી થઈ જાય છે અને એને અસર નથી થતી પીડાની. લવિંગ એ કામ કરે છે. તો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. કુદરતી ઉપચાર કરીએ પણ સમજી વિચારીને કરીએ કે કયા પ્રકારના ઉપચારથી આપણને શું ફાયદો થાય છે અને એટલા માટે આપણે એને વાપરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્રકરણમાં આટલું જ, અને નવા તાસમાં આ જ પ્રકરણના એક નવા રોગ સાથે આપણે ફરી મળીશું.